subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ 20 જંગલો કોના તેમાં અભ્યાસ કરીશું. હવે આપણે આ પાઠમાં પાઠનું નામ સાંભળીએ ત્યારથી જ આપણને ખબર પડે કે આ પાઠમાં આપણે જંગલો વિશે માહિતી મેળવવાની છે કે જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે અને જંગલ છે એ કોના રહેઠાણ બને છે. હવે આપણે સૌ પ્રથમ વાત કરીએ તો કે જંગલની દીકરી. હવે કેટલાય બાળકો છે એ પોતે જંગલમાં લાકડી ઉપર પોટલી બાંધીને જતા હોય છે. હવે ત્યાં જે જાય છે આ બાળકો, એ બાળકો કોણ છે? તો કે એ બાળકો વનવાસીઓ છે. તેઓ છે એ જંગલમાં જાય છે, ત્યાં જઈને નાચે, કૂદે, વૃક્ષ ઉપર ચડે, જે જંગલી જે ફળો છે એ ફળોની મજા માણે, એવા પક્ષીઓને પ્રાણીઓને ગોતે કે એ બાળકો છે એ પ્રાણીઓના અવાજની નકલ કરી શકે. તો આ બાળકો સાથે તેની દીદી જે સૂર્યમણી છે, એ સૂર્યમણી પણ જોડાય છે કે તે રવિવારની રજામાં જંગલોમાં જાય છે અને ત્યાં તેને ટૂંકમાં જે જંગલોમાં જે છોડવા હોય, વૃક્ષો હોય અને પ્રાણીઓને પક્ષીઓને આ બધી વસ્તુઓને તે ઓળખતા શીખવાડે છે. હવે સૂર્યમણી એવું કહે છે કે જો આ જંગલો ન હોય તો અમે રહી શકીશું નહીં, કેમ કે અમે જંગલો ઉપર જ નિર્ભર છીએ. જો જંગલો હશે તો અમે છીએ, જંગલો નહીં હોય તો અમે પણ હશું નહીં. હવે સૂર્યમણી છે એક સ્ટાર ગર્લ છે. હવે સ્ટાર ગર્લ એક યોજના છે કે જેમાં જે આવી સામાન્ય જે છોકરીઓ હોય એ છોકરીઓમાં કંઈક જે અદ્ભુત કંઈક નવું કરવાની જે ક્ષમતા હોય અને તેણે કંઈક નવું કરીને બતાવ્યું હોય એમાં આવી જે છોકરીઓ હોય એના વિશે માહિતી આપણને મળતી હોય છે. તો પ્રશ્ન આપણે જોઈએ તો કે જંગલ શું છે, કે જંગલ એટલે શું? તો કે જંગલમાં કેટલાય બધા વૃક્ષો જોવા મળે છે, કેટલાય છોડવાઓ જોવા મળે છે, કેટલાય પ્રાણીઓ પક્ષીઓ અને જીવજંતુઓ એ જંગલ છે. વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો કે વૃક્ષો સિવાય જેમ આપણે હમણાં વાત કરી કે વૃક્ષો તો હોય જ છે, એની સાથે નાના નાના છોડ હોય, કેટલાક પ્રાણી હોય, કેટલાક પક્ષીઓ અને કેટલાક જીવજંતુઓ પણ ત્યાં હોય છે અને એની સાથે સાથે જંગલોમાં કેટલાક વનવાસીઓ પણ રહેતા હોય છે. સૂર્યમણી કહે છે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. આવું કેમ? કે સૂર્યમણી શું કામ આવું કે છે? કેમ કે જે આ વનવાસીઓ છે, વનવાસીઓની કુદુક જાતિ જે તેઓ જંગલોમાં રહેતા હોય છે, હવે આ એવા લોકો છે કે જેઓ જંગલ સુધી જ સીમિત છે, તેઓ જંગલ ઉપર જ નિર્ભર છે. એટલે કે જંગલમાંથી જે વસ્તુઓ મેળવે છે, ઔષધિ મેળવે છે, મધ મેળવે છે, લાકડા મેળવે છે, આ બધી વસ્તુઓ જે મેળવે છે તે વસ્તુઓ પોતે વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતે ખોરાક માટેની જે પણ વસ્તુઓ છે એ પણ તેઓ જંગલોમાંથી જ મેળવે છે. એટલા માટે સૂર્યમણી કહે છે કે જંગલો હશે તો અમે છીએ, જંગલો નહીં હોય તો અમે પણ છીએ નહીં. હવે સૂર્યમણી છે એ સૂર્યમણીને જંગલો ખૂબ જ પ્રિય હોય છે. એટલે પોતે શાળાએ જાય તો એ શાળાએ સીધો રસ્તો લેવાના બદલે તે જંગલો વાળો જે રસ્તો છે એ જંગલો વાળો રસ્તો લે છે. પણ હવે શું બન્યું છે સૂર્યમણીના ગામમાં? કે સૂર્યમણીના ગામના જે લોકો જંગલો ઉપર નિર્ભર છે તેઓ જંગલોમાં જઈ શકતા નથી, કેમ કે ત્યાં શંભુ નામનો એક ઠેકેદાર આવ્યો છે અને એ ઠેકેદારને જે સૂર્યમણીના ગામની આસપાસ જે જંગલ છે એ જંગલના લાકડા કાપવાનું મળ્યું છે કામ. હવે એના કારણે એ શંભુ જે આવ્યો છે એ ઠેકેદારથી ગામના બધા લોકો
પીવે છે અને જંગલમાં જવા દેતો નથી. એટલે ભૂતિયા માઈ છે એ એનાથી બીતા નથી. એ એને કહે છે કે જંગલો છે આપણી સહિયારી બેન છે, કે જંગલ છે આપણી બધાની સંપત્તિ છે, આપણી કુદરતી સંપત્તિ છે ને બધા તેનો ઉપયોગ કરી શકીએ અને આપણે પણ તેનો ઉપયોગ કરીએ છીએ. આપણે કાંઈ જંગલોને નુકસાન નથી પહોંચાડતા, આપણે તેની સાર સંભાળ રાખીએ છીએ. આપણે જેટલી વસ્તુની જરૂર છે એટલી જ વસ્તુ આપણે જંગલમાંથી મેળવીએ છીએ, વધારાની વસ્તુ પણ આપણે જંગલમાંથી મેળવતા નથી. અને સૂર્યમણીના પિતા પાસે એક નાનકડું ખેતર છે, એટલે તે ત્યાં કામ કરે છે. અને તેની માતા છે એ વાંસમાંથી ટોપલીઓ અને જે ત્યાંના જે ફૂલો પાંદડાઓ જે પડેલા હોય એ પાંદડાઓમાંથી તે થાળીઓ બનાવવાનું કાર્ય કરે છે. હવે આ ઠેકેદાર છે એ ત્યાં ગામના કોઈ લોકોને જવા દેતો નથી અને તેના પિતા પાસે નાનકડું ખેતર છે. હવે આ ખેતરમાંથી તેના ઘરનું છે એ ગુજરાન ચાલતું નથી, એટલે તે શહેરમાં ચાલ્યા જાય છે. પણ ત્યાં પણ ઘણીવાર એવું બને કે તેના ઘરના લોકોને જમવાનું મળતું નથી. એટલે તેના જે કાકા છે મણિયા કાકા, તેને કરિયાણાની દુકાન હોય છે નાનકડી, એ નાનકડી દુકાનમાંથી ક્યારેક એ આ સૂર્યમણીના જે પપ્પા છે જે પિતા છે ત્યાં અનાજ કઠોળ મોકલાવતા હોય છે. એટલે મણિયા કાકા છે એ સૂર્યમણીને સમજાવે છે કે તારે હવે આ જંગલો છોડીને તારે શાળામાં ભણવું જોઈએ. પણ સૂર્યમણી છે એ શાળા જંગલો છોડવા ઈચ્છતી નથી, કે શા માટે હું મારું જંગલ છોડું. એટલે કે જો તું શાળાએ જઈશ તો તું ભણી શકીશ અને તો ભૂખી નહીં રહે. તો સૂર્યમણી કહે છે કે હું ભૂખી નહીં રહું, કેમ કે મારી પાસે તો મારા જંગલો છે. પછી મણિયા કાકા એના નિર્ણય ઉપર દ્રઢ હોય છે અને સૂર્યમણીને સમજાવે છે કે ક્યારેક એવું પણ બને કે તને આ જંગલોથી દૂર કાઢી નાખવામાં આવશે. જો તું ભણીશ તો તું નવા કાયદાઓ જાણીશ અને નવા કાયદાઓ જાણીશ તો તું આ જંગલો બચાવવા માટેના પ્રયત્નો પણ કરી શકીશ. એટલે પછી સૂર્યમણી છે એ શાળામાં ભણવા માટે તૈયાર થાય છે. હવે પ્રશ્ન છે એના ઉપરથી, ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો, કેમ કે એ જંગલ હતું એ જંગલના લાકડા કાપવા માટેનું તેને કામ આપવામાં આવ્યું હતું. એટલે તે ઈચ્છતો ન હતો કે જંગલમાં જે એને લાકડા મળ્યા છે એ જંગલના જે જંગલમાંથી જે વસ્તુઓ મળે છે એનો કોઈ બીજો ઉપયોગ કરે. એ એવું ઈચ્છતો હતો કે એ જ બધી વસ્તુઓનો ઉપયોગ કરે, એટલા માટે તે ગામના લોકોને જવા દેતો ન હતો. જંગલો કોના છે? શું એ ઠેકેદારને જે ઠેકો મળ્યો હતો એના છે? નહીં, જંગલો આપણી કુદરતી સંપત્તિ છે અને જંગલોનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે. એમાં ખાસ કરીને જે વનવાસીઓ ત્યાં જ રહે છે તે લોકોને તે વસ્તુ જંગલમાંથી મેળવી પણ શકે છે અને તેનો તેના પર હક પણ છે. એટલે જંગલો છે એ કોઈની પોતાની મિલકત નથી, સહિયારી મિલકત છે જેનો બધા લોકો ઉપયોગ કરી શકે છે. પછી છે સૂર્યમણીની સફર, કે સૂર્યમણીને છે એ બિશનપુરની જે શાળા છે એ ત્યાં ભણવા બેસાડવામાં આવે છે. ત્યાં તેને બિશનપુરની જે શાળા છે એ ખૂબ જ સારી લાગે છે. શું કામ? કેમ કે એ શાળા છે એ જંગલની નજીક હોય છે. હવે સૂર્યમણી છે એ BA પાસ કરે છે, એટલે કે પોતાના ગામમાં પહેલી એવી છોકરી કે જેણે BA પાસ કરેલું હોય છે. હવે એ જ્યારે શાળામાંથી જ્યારે કોલેજમાં આવે છે ત્યારે કોલેજમાં પત્રકાર વાસુદી દીદી હોય છે. હવે એ વાસુદી દીદી છે એ ઝારખંડના જે જંગલો હતો એના બચાવ માટેના આંદોલનમાં આ સૂર્યમણી જોડાય છે. હવે આવા જે આંદોલનો છે ત્યાં સૂર્યમણી જોડાઈ જાય છે અને હવે પછી એને દૂર દૂરના કેટલાય શહેરોમાં પણ આ બાબતે જવું પડતું હોય છે. પણ એ એના પિતાને ગમતું નથી, છતાં પણ સૂર્યમણી છે આ કાર્ય ચાલુ જ રાખે છે અને આ કાર્યમાં એને મદદ તેનો મિત્ર બીજો પણ કરે છે. હવે સૂર્યમણીનો બીજો પણ એક મિત્ર છે મિર્ચી, જે સૂર્યમણી આજે તેણે શું કાર્ય કર્યું, એનું સ્વપ્ન શું છે, બધી વાતો છે એ મિર્ચી સાથે
કરે છે કે એ પોતે શું કરવાનો વિચાર છે, એનું સ્વપ્ન શું છે, કે ભવિષ્યમાં એ શું કરશે, એ બધી વાત તેને કહે છે. કેટલાક લોકો જંગલોનું મહત્વ સમજતા નથી, કેટલાક તેમને જંગલી કહે છે. આવું કહેવું શા માટે યોગ્ય નથી? કે ઘણીવાર છે કે જે જંગલમાં રહેતા લોકો વનવાસ, એને લોકો જંગલી કહેતા હોય છે, પણ એવું કહેવું યોગ્ય નથી. શું કામ? કેમ કે જે જંગલના લોકો છે એ લોકોનું જે જીવન છે એ સાવ સાદું હોય છે. તેઓ સાદા કપડાં પહેરતા હોય છે અને તેઓ જંગલ ઉપર જ નિર્ભર છે કે જંગલમાંથી જે વસ્તુ મળે છે એના દ્વારા જે પોતાનું ગુજરાન ચલાવે છે અને એમાંથી પોતાનું આજીવિકા મેળવે છે, ખોરાક મેળવે છે. અને આ જે સમાજ છે એ સમાજ થોડો પછાત છે, પણ એને જો સાચી સમજણ આપવામાં આવે તે પણ તે આપણી જેમ આગળ આવી શકે છે. એટલા માટે તેને જંગલી કહેવું છે એ યોગ્ય છે નહીં, એને વનવાસી કહેવાય છે. કેમ કે એ લોકોનું જીવન છે એ સાવ સાદું હોય છે, સાદા તેઓ વસ્ત્રો પહેરે છે, જંગલમાંથી જે લાકડા મળે, જે ઔષધિ મળે, મધ મેળવે, વાંસ હોય તો વાંસમાંથી ટોપલીઓ બનાવે, પાંદડામાંથી થાળીઓ બનાવે, આવું બધું કાર્ય કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અને એના તહેવારો હોય ત્યારે તે લોકો છે એ અમુક પ્રકારના પાંદડા અને ફૂલો પહેરીને પોતાનું જે કુદુખ જાતિ છે એ કુદુખ ભાષામાં ગીતો પણ ગાતા હોય છે અને પોતાના તહેવારની ઉજવણી કરતા હોય છે. તો આ હતી વનવાસીઓ કેવા હોય એ વિશે માહિતી. પછી છે સૂર્યમણીનું તોરણ. કે સૂર્યમણીનું જે સ્વપ્ન હતું તો તેણે એક કેન્દ્ર ખોલ્યું હતું. સૂર્યમણી, વાસંગી દીદી અને બીજા કેટલાય વિદ્યાર્થીઓની મદદથી જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે એણે તોરંગ નામનું કેન્દ્ર ખોલ્યું હતું. હવે તોરંગનો મતલબ એ જ થાય કે કુદુખ ભાષામાં તોરંગ એટલે જંગલ. હવે આ તોરંગ કેન્દ્રનું મહત્વ શું? કે ત્યાં તેની ભાષા જે કુદુખ ભાષા છે એ પણ શીખી શકે, એનું મહત્વ પણ જાણે. ત્યાર પછી જે શાળામાં ભણાવવામાં આવે છે એ પણ ભાષા એટલી જગત્યની છે એ પણ સમજાવવામાં આવે. ત્યાર પછી એની જે પારંપરિક જે સંસ્કૃતિ છે એ ન ભૂલાઈ જાય. એટલા માટે આ તોરંગ કેન્દ્રમાં જે છોડવાઓ છે એ છોડવાઓ ક્યાં છોડવાઓ ઔષધિ તરીકે ઉપયોગી છે, પ્રાણીઓની પક્ષીઓની જાણકારી આપવામાં આવે, ત્યાં ઢોલક અને વાંસળી પણ રાખેલી હોય એટલે એ પણ કેવી રીતે વગાડવામાં આવે છે એ પણ ત્યાં તેને શીખવાડવામાં આવતું હતું. અને કેટલાક ગામના લોકો હોય કે જેની જમીન છીનવાઈ ગઈ હોય અથવા જમીન હોય તેના ઉપર કોઈ હક કરતું હોય, તો આ બધા મુદ્દાઓ છે એ સૂર્યમણીને કહેવામાં આવે છે અને તેના હક માટે સૂર્યમણી લડે પણ છે. તો આ એનું સ્વપ્ન હતું કે એને બધા ઓળખે અને એ જંગલોનો બચાવ કરી શકે અને તેની જે કુદુખ જાતિ છે એના વિશે પણ બધાને માહિતી મળે. હવે છે જંગલ હકનો કાયદો. કે 2007માં સરકાર દ્વારા જંગલ હકનો કાયદો, કે જે કોઈ પણ વ્યક્તિ છે 25 વર્ષથી જંગલમાં રહેતા હોય તો એને જંગલ પર પૂરો હક છે, અધિકાર છે. ત્યાંથી એ જંગલમાંથી કોઈ એને કાઢી શકે નહીં અને જંગલમાંથી જે વસ્તુ મળે છે એ વસ્તુનો પણ તે ઉપયોગ કરી શકે છે. ધોરણ 10ની છોકરીએ લખેલ પત્ર. કે એક મુખ્યમંત્રીને પત્ર લખેલ હતું કે અમે વનવાસી છીએ, અમે જંગલો ઉપર નિર્ભર છીએ, હવે કેટલાક આપણા દેશનો વિકાસ કરવા માટે કેટલાક બંધ બાંધવામાં આવે છે અથવા તો કેટલીક ફેક્ટરીઓનું નિર્માણ કરવામાં આવે છે. જો આવી રીતે આપણે જંગલો કાપતા જશું અને આપણે બંધ બાંધતા જશું, ફેક્ટરીઓનું નિર્માણ કરતા જશું, તો અમે વનવાસીઓ ક્યાં જશું? અથવા તો જંગલમાં પ્રાણીઓ રહે છે, પશુઓ રહે છે, એ પશુઓ ક્યાં જશે, એ પ્રાણીઓ ક્યાં જશે, એ પક્ષીઓનું શું થશે? અને આ જે આપણે જમીનમાંથી એલ્યુમિનિયમ બધી ધાતુઓ બહાર કાઢીએ છીએ, બધું એમ મેળવીએ છીએ, તો એના કારણે જે જમીન છે, વૃક્ષો નથી રહેતા, કેટલું પ્રદૂષણ ફેલાય છે, એ પ્રદૂષણનું શું? કે જેમ કે આપણે જોઈએ છીએ કે અત્યારે ઉદ્યોગો સ્થપાવવાના કારણે કેટલાય જંગલોનો નાશ થઈ રહ્યો છે, તો જેના કારણે વનવાસીઓના રહેઠાણ, પ્રાણીઓના રહેઠાણ અને પક્ષીઓના રહેઠાણ છીનવાઈ ગયા છે. અને જંગલો ન હોવાના કારણે પણ વાતાવરણ દૂષિત થાય છે જે આપણે જાણીએ છીએ.
કે આપણે જે ઉચ્છવાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, એ કાર્બન ડાયોક્સાઇડ જો વાતાવરણના પ્રમાણમાં વધી જાય તો આપણને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. તો એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ કરી લે છે અને વનસ્પતિ આપણને શુદ્ધ ઓક્સિજન આપે છે અને એ ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ. અને જો જંગલો ન હશે તો વરસાદનું પ્રમાણ પણ ઘટી જશે. તો આવી ઘણી બધી આપણને જંગલો નહીં હોય તો આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસ કર્યો એને ફરી એકવાર યાદ કરી લઈએ કે જેમાં આપણે જોયું કે સૂર્યમણી છે એ રવિવારના દિવસે જંગલોમાં જાય છે અને નાના નાના બાળકોને બધું પ્રાણીઓ વિશે, તેના અવાજો વિશે, ઔષધિઓ વિશે માહિતી આપે છે. પછી આપણે એના આધારે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી. જંગલ શું છે, વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે. સૂર્યમણી એવું પણ કહે છે કે જો જંગલો નહીં હોય તો અમે રહી શકશું નહીં. આવું કેમ કીધું હશે? તો કે એ લોકો જંગલ ઉપર જ નિર્ભર છે. જો જંગલ નહીં હોય તો તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકશે નહીં. પછી આપણે સૂર્યમણીમાં વાત કરી કે એના ગામમાં જે જંગલ છે એમાં ઠેકેદાર આવ્યો હોય છે એટલે તે ગામના કોઈ પણ લોકોને જંગલમાં જવા દેતો નથી. તે એવું ઈચ્છે છે કે જંગલમાંથી જેટલી બધી વસ્તુ મળે એ તેને જ મળે, બીજી એ જંગલમાંથી મળતી વસ્તુઓનો બીજા કોઈ ઉપયોગ ના કરે એવું તે ઈચ્છે છે. પછી આપણે વાત કરી કે સૂર્યમણી છે એ BA પાસ કરે છે અને પછી એ આ જંગલો બચાવવાના જે આંદોલન છે એ આંદોલનોમાં તે જોડાય છે અને પછી એ બધા ભેગા મળીને તેનું મિત્ર બીજોય અને તેના વાસદી દીદી અને સૂર્યમણી અને બીજા કેટલાય છોકરાઓ મળીને તોરંગ નામનું કેન્દ્ર ખોલ્યું છે અને ત્યાં ટૂંકમાં બધી જે આ વનવાસીઓનું જે કાર્ય છે એ શીખવવામાં આવે છે, એટલે કે તેની જે પ્રાચીન સંસ્કૃતિ છે એ પણ ભૂલાય ન જાય અને કેટલાય લોકોના હક માટે છે એ સૂર્યમણી લડે છે. અને સૂર્યમણી અને બીજો તેના મિત્ર છે એ બંનેએ લગ્ન કરી લીધેલા છે અને તેઓના આ કાર્યની ચર્ચા છે એ ઘણાય શહેરોમાં પ્રખ્યાત છે અને ઘણીવાર આ લોકોનો અનુભવ કહેવા માટે કેટલાય કાર્યક્રમોમાં લોકો સૂર્યમણી અને બીજોને આમંત્રણ પણ આપે છે. પછી આપણે વાત કરી જંગલ હકનો કાયદો કે જે 2007માં કોઈ પણ વ્યક્તિ છે એ 25 વર્ષથી સતત ને સતત જંગલમાં રહેવા રહેઠાણ હોય તો એને કોઈ જંગલમાંથી કાઢી શકે નહીં અને જંગલમાંથી જે વસ્તુ મળે છે તેની વસ્તુ ઉપર પણ તેનો અધિકાર છે. પછી આપણે વાત કરી કે વનવાસી એક છોકરીએ મુખ્યમંત્રીને પત્ર લખેલો હતો કે જો આપણે આપણા દેશના વિકાસ માટે જો વધારે ફેક્ટરીઓ બાંધવા માટે બંધ બાંધવા માટે જંગલોનો નાશ કરીશું તો એના કારણે જે વાતાવરણનું પ્રદૂષણ થાય છે, જે પ્રદૂષણ ફેલાય છે એનું શું, પ્રાણીઓના રહેઠાણ, પક્ષીઓના રહેઠાણનું શું. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે. હવે નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ.